ચલો મિત્રો, તો આપણી જે ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે એમાં એકનો સમાવેશ હવે થશે. નેક્સ્ટ જે જોઈએ છીએ વેસ્ટર્ન બ્રિજ. ઓકે, તો 19મી સદીમાં 19th સેન્ચુરીમાં અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે, અજ્ઞાત અવરોધને શોધવા માટે એમને એક બ્રિજ બનાવેલો ચાર્લ્સ વેસ્ટર્ન એકચ્યુઅલી 1843માં. અને એ જે બ્રિજ છે, બ્રિજ મતલબ એ નેટવર્ક ફોર રેઝિસ્ટન્સનું નેટવર્ક હોય, ચાર અવરોધનું નેટવર્ક હોય, એની મદદથી તમે અજ્ઞાત અવરોધ અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. તો જે છે વેસ્ટર્ન બ્રિજ, એટલે કે વેસ્ટર્ન બ્રિજ. ઓકે, તો 1843માં ઓકે ચાર્લ્સ વેસ્ટર્ન જે હતા, વેટસ્ટોન ધે હેવ ફની નેમ્સ, ચાર્લ્સ વેસ્ટર્ને અજ્ઞાત અવરોધ શોધવા માટે જે છે એ બ્રિજ બનાવેલું, નેટવર્ક બનાવેલું. હું તમને એક પ્રશ્ન કરું કે તમને કોઈ અવરોધ હું આપું, આ તમને અવરોધ મેં આપ્યો, તમારે આની વેલ્યુ શોધવી છે તો તમે શું કરશો? પહેલો નિયમ છે કે તમે, પહેલો રસ્તો છે કે તમે ઓમનો નિયમ યુઝ કરશો. સો ફર્સ્ટલી યુ વિલ યુઝ ઓમ્સ લો, એટલે કે એમાંથી જે કરંટ પાસ થતો હોય અને જે વોલ્ટેજ છે એપ્લાય કરેલો હોય એ બંનેની વેલ્યુ ખબર હોય તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, આની મદદથી ફાઇન કરી શકાય. બટ ઇન ઓર્ડર ટુ પરફોર્મ ધીસ એક્સપેરિમેન્ટ, એટલે કે આ પ્રયોગ કરવા માટે, તમારે અહીંયા આગળ એમીટર મૂકવું પડે અને અહીંયા આગળ વોલ્ટમીટર મૂકવું પડે. જો એ બંનેનું આયોજન તમે કરી શકો તો આના બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ વી તમને ખબર પડી જાય, સર્કિટમાં કરંટ ખબર પડી જાય, અને ઓમ્સ લો છે એની મદદથી તમે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. ઓકે, આ જે છે એ રીતે તમને જે વેલ્યુ મળે પ્રિસાઇઝ ના મળે, બહુ ચોક્કસ ના મળે, એટલે તમારે 3-4 ટાઈમ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવો પડે, 3-4 વાર કરવો પડે. પ્રયોગ 3-4 વાર કરો તમે, પછી એની એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. બટ દેર ઇઝ અનધર ઓલ્ટરનેટિવ, મતલબ કે આપણી જોડે એક બીજો વિકલ્પ છે. તો વેસ્ટર્ન બ્રિજમાં તમારી જોડે 4 રેઝિસ્ટર્સ હશે, 1, 2, 3 અને 4. ઓકે, આ રીતે 4 રેઝિસ્ટર હશે. વી વિલ નેમ R1, ચલો અહીંયા નામ આપી દો, R2, R3 અને R4. આ રીતે 4 રેઝિસ્ટર છે, એમાંથી કોઈ એક અજ્ઞાત હશે, મતલબ કે તમારે જે શોધવાનો છે અનનોન રેઝિસ્ટન્સ, માનો કે તમારે R4 છે એ ફાઇન્ડ કરવો છે, એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો બાકીના જે 3 છે, ધ રિમેનિંગ 3 શુડ બી નોન, એટલે કે આ 3 બાકીના જે છે એમની કિંમતો તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ રીતે જે અવરોધો છે એમના આ બે છેડા છે એમને આપણે બિંદુ એ સાથે જોડી દઈએ, આ બાજુના બંને છેડાઓ છે એને બિંદુ પોઈન્ટ બી સાથે જોડી દઈએ. ચલો પોઈન્ટ બી સાથે જોડી દઈએ. અહીંયા આ બાજુના છેડાઓ છે એમને અનુક્રમે પોઈન્ટ સી અને ડી એ રીતે જોડી દઈએ. ઓકે, તો આ જે એમની બ્રાન્ચીસ છે, 4 બ્રાન્ચીસ, એટલે કે ભૂજાઓ જે છે એમાં R1 R3 ને કોમન પોઈન્ટ એ સાથે કનેક્ટ કર્યા, R2 R4 ને કોમન પોઈન્ટ સી સાથે કનેક્ટ કર્યા, અને આ જે છે એ અને સી એની વચ્ચે આપણે બેટરી કનેક્ટ કરી દીધી. ઓકે, ચલો અહીંયા આગળ 20 વોટની આપણે બેટરી કનેક્ટ કરી દીધી, તમારે સ્વિચ અહીંયા મૂકવી હોય તો તમે મૂકી શકો. ચલો હવે અહીંયા બી અને ડી છે એની વચ્ચે ગેલ્વેનોમીટર મૂકીશું. ઓકે, સો હિયર ઇઝ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ, વોટ ઇઝ ગેલ્વેનોમીટર? ગેલ્વેનોમીટર જે છે એ ડિવાઇસ વિશે આના પછીના ચેપ્ટરમાં આપણે જોવાના છે. ગેલ્વેનોમીટર જે છે એ કરંટ છે એની ડિરેક્શન જોઈએ, અને કરંટ છે અપ ટુ 30 માઇક્રો એમ્પિયર સુધી કરંટ હોય તો માપી આપે. બાકી એમાં શું હોય ગેલ્વેનોમીટરમાં, ગેલ્વેનોમીટર છે, ચાલો તમને બતાવી દઉં. અહીંયા ગેલ્વેનોમીટર તો ગેલ્વેનોમીટર છે કરંટની ડિરેક્શન અને સ્મોલ અમાઉન્ટનો કરંટ જે છે મેજર કરવા માટે વપરાય.
એના ડાયલમાં બંને બાજુ લખેલું હોય. ચલો તો આ જે છે ગેલ્વેનોમીટર છે, આપણે લેબોરેટરીમાં હશે. ઓકે, અને આ જ એક્ઝેક્ટલી પ્રિસાઇસલી ના અંદર જુઓ તો આ રીતે ઝીરો ના કોઈ કરંટ ફ્લો ના થતો હોય, એટલે ઝીરો આગળ તમારો જે પોઈન્ટર છે હોય, અને કરંટ જે ડિરેક્શનમાં જાય આ બાજુ જાય તો એ બાજુ એ કેલિબ્રેટ થાય, એટલે કે મૂવ થાય, અને આ બાજુ કરંટ ફ્લો થાય તો એ બાજુ. ઓકે, કેટલા સુધી કરંટ માપે? તો માઇક્રો એમ્પિયરમાં માપે, બહુ વધારે કરંટ ના માપી શકે. તમારે કરંટ માપવો હોય તો એમીટર જોઈએ. ગેલોનોમીટર છે એક પ્રવાહની હાજરી બતાવે, ઇટ જસ્ટ શોઝ ધ પ્રેઝન્સ ઓફ ધ કરંટ. ઓકે, અને એની ડિરેક્શન, કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. તો આ જે હિસ્ટ્રીમાં પહેલું પહેલું ગેલોનોમીટર બનેલું એ આ રીતે બનાવેલું, બરાબર છે? કઈ રીતે કામ કરીએ આપણે એના પછીના ચેપ્ટરમાં જોઈશું. સો આપણે અહીંયા આગળ આપણે ડિસ્કશન કન્ટિન્યુ કરીએ તો ગેલોનોમીટર છે કરંટ મેજર કરવા માટે અહીંયા હશે. ચલો તો હવે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આની અંદર એક્ઝેક્ટલી શું થશે. તો અહીંયા આગળ મેં કન્સ્ટ્રક્શન બનાવેલું છે તમને જે સમજાવ્યું પ્રમાણે. એ રીતે અહીંયા આગળ આપણે રેઝિસ્ટન્સ મૂકેલા છે. ચલો, જે અહીંયા આગળ આપણે રેઝિસ્ટન્સ મૂક્યા છે એમાં આ જે રેઝિસ્ટન્સ છે આર વન છે આ બાજુનું. ઓકે, આ બાજુનો રેઝિસ્ટન્સ છે આર ટુ છે, આપણે જે વાત કરી પ્રમાણે. એ રીતે અહીંયા આગળનો રેઝિસ્ટન્સ આર થ્રી છે, અને આ બાજુનો રેઝિસ્ટન્સ છે ફાઇન કરવો છે આપણે, અનનોન રેઝિસ્ટન્સ છે. બાકીની ત્રણની વેલ્યુ આપણે જોઈએ છે. જ્યારે આપણે બેટરી કનેક્ટ કરીશું એટલે જે રહેવાજી પ્રવાહ છે તમારા બેટરીના અહીંયા પ્લસમાંથી નીકળશે, અને કરંટ છે એ આ રીતે જશે. તમે જુઓ કરંટ છે બે ભાગમાં ડિવાઈડ થશે આ રીતે. ઓકે, કરંટ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય અને આ રીતે આગળ જશે. તો ઉપરનો જે કરંટ છે એ ઉપરની બ્રાન્ચમાં આ રીતે જઈને આવશે આમ. ઓકે, અને નીચેનો જે છે કરંટ એ નીચેની બ્રાન્ચમાં આ રીતે જશે. હવે આપણે ગેલ્વેનોમીટર કનેક્ટ કરવાનું છે, એટલે ચલો માની લો કે અહીંયા આગળ હું આ જે છે ગેલ્વેનોમીટર તરીકે કરંટ મેજર કરવા માટે લઈ લઉં, બરાબર? તો મેં તમને શીખવાડ્યું પ્રમાણે આ રીતે તમે આ ભુજા સાથે બ્રાન્ચ સાથે કનેક્ટ કરશો, અને અહીંયા આગળનો છેડો છે એ નીચેની બ્રાન્ચ સાથે કરશો. ઓકે, એટલે તમને કરંટ બતાવશે. હાલ કરંટ કેટલો છે તો તમે જોઈ શકો. કરંટ હાલ કેટલો છે તો તમે કહેશો ઝીરો એમ્પિયર, ધેર ઇઝ નો કરંટ. ઓકે, ચલો તો આ બાજુનો જે રેઝિસ્ટન્સ છે એ 10 ઓહ્મનો છે, બરાબર? ચલો આ બાજુનો જે અવરોધ છે એ માની લો કે હું 12, ચલો 12 ઓહ્મનો કરી દઉં આ અવરોધ જે છે આપણો આર થ્રી. આ બાજુનો જે અવરોધ છે, ચલો આ બાજુનો અવરોધ છે 12 ઓહ્મનો છે ને, એની જગ્યાએ હું 20 ઓહ્મનો કરી દઉં. ચલો આ બાજુનો જે અવરોધ છે એ 10 ઓહ્મનો છે, અને આ બાજુનો જે અવરોધ છે એ 10 ઓહ્મનો છે. ચલો તો જુઓ, આ જે છે 10, આ જે છે 10, આ જે છે 20, આ બાજુનો જે છે 10 અને આ બાજુનો જે છે 10. ચલો તો હવે જરા જે છે ધ્યાનથી જુઓ, કરંટ જે છે એમાં બે બાજુ કરંટ વેચાય છે, એમાંથી અમુક જે કરંટ છે એ તમારા ગેલ્વેનોમીટરમાંથી પાસ થાય છે અહીંયા. ઓકે, અને એ રીતે આગળ જાય છે. ચલો જરા એને વ્યવસ્થિત સમજવા માટે બેટરીનો વોલ્ટેજ વધારું. ચલો જુઓ, કરંટ ઉપરની બ્રાન્ચમાં જાય છે, એક અહીંયા બે ભાગ પડે છે, એક નીચે આવે છે, બીજો આગળ જાય છે આમ, બરાબર? અહીંયાનો જે કરંટ આવ્યો એ ગેલ્વેનોમીટરમાંથી પાસ થાય છે, તો ગેલ્વેનોમીટરમાં 0.61 એમ્પિયર બતાવે છે. એ કરંટ આગળ જાય અને આગળનો કરંટ કમ્બાઈન થઈને અહીંયા બંને ભેગા થાય અને બેટરીમાં જાય. કરંટ એક્ઝેક્ટલી કઈ રીતે ડિરેક્શનમાં છે તમે જોઈ લો. હવે તમારે કરવાનું શું છે? તો અહીંયા આગળ તમારે કયો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હતો? તો તમે કહેશો કે મારે અહીંયા આગળ આ વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો તમે આ જે રેઝિસ્ટન્સ છે આર વન, આ બાજુનો જે રેઝિસ્ટન્સ છે આર ટુ, અને આ બાજુનો રેઝિસ્ટન્સ છે આર થ્રી, આ બાજુનો રેઝિસ્ટન્સ છે આર થ્રી, આ ત્રણ રેઝિસ્ટન્સની વેલ્યુ તમે એવી ચૂઝ કરશો, એવી પસંદ કરશો કે બધો જે કરંટ છે એ ઉપરથી આ બાજુ જાય અને નીચેથી આમ જાય, પણ ગેલ્વેનોમીટરમાં કરંટ ઝીરો થઈ જાય, એવું તમે સેટિંગ કરશો. ઓકે, તો જો તમે એવું કરવા માંગો તો એ માટે તમારે આ રેઝિસ્ટન્સ જે થ્રી રેઝિસ્ટન્સ છે એમની વેલ્યુ અલગ અલગ બદલવાની છે. અને માની લો કે આપણે બદલીએ, ચલો કે
आज रेजिस्टेंस छे एनी वेल्यू बदली दो, अने चलो मानी लो के बदलतो जो आज रेजिस्टेंस एनी वेल्यू बदली दो, मारे गैल्वेनोमीटर नो करंट छे ने जीरो करवानो, हाल जो केटलो छे 0.49, तो ए वेल्यू बदलतो जो अने करंट जीरो करी दो, चलो जीरो करी दीधो, तो आ बाजू गैल्वेनोमीटर करंट जीरो थई गयो ने आपणो। तो हवे शुं थयुं, ઉપરની બ્રાન્ચમાંથી કરંટ પાસ થયો અને નીચેની બ્રાન્ચમાંથી કરંટ પાસ થયો, આ જે છે ને બેલેન્સ કન્ડિશન કહેવાય, એટલે સંતુલિત સંતુલિત સ્થિતિ કહેવાય। સંતુલિત સ્થિતિમાંથી ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ થાય નહીં, અને આ કન્ડિશનમાં શું થાય એ જરા જોઈએ। આખી ડિસ્કશન છે એને હું આપણી ફિગરમાં ફરીથી સમજાવું, તો આ જે અવરોધ છે શોધવો છે, ધીસ રેઝિસ્ટન્સ ઇઝ ટુ બી ફાઉન્ડ। હવે અહીંયા આગળના જે ત્રણ રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ આપણે બદલવાની છે, એ કઈ રીતે બદલવાની છે, કે ગેલ્વેનોમીટરમાં કરંટ કેટલો થઈ જાય, ઝીરો, ગેલ્વેનોમીટરમાં કોઈ કરંટ થાય નહીં એ રીતે કરવાનું છે। આવું કરો એ વખતે અહીંયાથી કરંટ જે આઈ આવતો હોય, જે આઈ કરંટ આવે છે અહીંયા બે ભાગમાં ડિવાઈડ થાય, આઈ વન અને આઈ ટુ। અહીંયાથી આઈ વન જે કરંટ છે આ બ્રાન્ચમાં સીધો ચાલ્યો જશે આઈ વન કરંટ, ઓકે, અને અહીંયાથી આઈ ટુ કરંટ છે આ બ્રાન્ચમાં ચાલ્યો જશે આઈ ટુ, ઓકે। કેમ એવું થયું, તો આ અવરોધોની કિંમતો તમે એવી સિલેક્ટ કરી કે ગેલ્વેનોમીટરનો કરંટ ઝીરો થઈ જાય, કઈ રીતે, તો મેં એમાં તમને સમજાવી આ અવરોધો જે બદલવાના છે તમારે। તો કરંટ જે છે તમારો આ બ્રાન્ચમાં જશે, આ બ્રાન્ચમાં જશે, ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ ના થાય એવું તમે કરશો, અને આ જે કન્ડિશન છે એને કહેવાય સંતુલિત સ્થિતિ, ઓકે, એટલે કે બેલેન્સ્ડ કન્ડિશન। આ જે છે ને બેલેન્સ કન્ડિશન કહેવાય, વેન ધેર ઇઝ નો કરંટ ઇન ધ ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ ના થતું હોય વખતે। અને હવે અહીંયા આગળ હું જે કિર્ચોફનો લો છે એપ્લાય કરું, KVL એપ્લાય કરું, ઓકે। ચલો તો આ જે લૂપ છે ને એમાં હું કિર્ચોફનો લો એપ્લાય કરું, કયું લૂપ, એ બી ગેલ્વેનોમીટરમાંથી ડી અને એ, આ લૂપમાં હું કિર્ચોફનો લો એપ્લાય કરું, ચલો શું થશે એ જુઓ। ચલો કરંટની ડિરેક્શનમાં તમે જાઓ છો તો નેગેટિવ લેવાના, માઇનસ આઈ વન આર વન, ચલો અહીંયાથી બીથી ગેલોમીટરમાંથી પાસ થયા કોઈ કરંટ નથી એટલે કંઈ ગણવાનું નહીં, આ બાજુ આવો કરંટની ઓપોઝિટ ડિરેક્શનમાં આવ્યા તો પ્લસ આઈ ટુ આર થ્રી, ચલો અહીંયાથી પાછા આવી ગયા, એટલે ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે। ચલો તો અહીંયા આગળ આઈ વન આર વન ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ લાવો તો આઈ ટુ આર થ્રી, આ રીતે થઈ જશે, આ માઇનસ છે ને આ બાજુ લાવો તો સામ સામે થઈ જશે ઇક્વેશન નંબર વન, બરાબર છે। કયા લૂપમાં ભ્રમણ કર્યું આપણે, તો એ બી ડી એ, આ લૂપમાં ભ્રમણ કર્યું, એ રીતે આ જે નીચેનું લૂપ છે, સોરી નીચેનું કે અહીંયા બાજુનું લૂપ, આ લૂપમાં આપણે ભ્રમણ કરીએ। ચલો તો અહીંયાથી તમે બીથી તમે જાઓ તો બીથી સી બાજુ જાઓ, કરંટની ડિરેક્શનમાં જાઓ તો માઇનસ, કયો કરંટ છે, આઈ વન આર ટુ અવરોધ, ત્યાંથી અહીંયા આવો કરંટની સામેની ડિરેક્શનમાં તો પ્લસ આઈ ટુ આર ફોર, ત્યાંથી અહીંયા ગેલોમીટરમાંથી અહીંયા પાછા આવી જાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, માઇનસ આ બાજુ આવે તો ઇઝ ઇક્વલ ટુ થઈ જાય આઈ વન આર ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ આર ફોર, ઇક્વેશન નંબર ટુ, ઓકે। ઇક્વેશન વન અને ટુ નો ગુણોત્તર લઈ લો, તો આઈ વન આર વન આ બાજુનો ગુણોત્તર લો, આઈ વન આર ટુ ઇઝ ઇક્વલ ટુ સામેનો રેશિયો લેવાનો છે આઈ ટુ આર થ્રી બાય આ બાજુનો આઈ ટુ આર ફોર, આઈ વન છે આઈ ટુ છે નીકળી જશે, તો આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર, ચલો આપણને અહીંયા આગળ ઇક્વેશન મળી। અહીંયા આગળ મેં તમને કહ્યું હતું વિચ રેઝિસ્ટન્સ ઇઝ ટુ બી ફાઉન્ડ, કયો અવરોધ શોધવાનો છે, તમે કહેશો આર ફોર, વિચ રેઝિસ્ટન્સ આર નોન, કયા અવરોધની કિંમતો તમને ખબર છે, આર વન આર ટુ આર થ્રી, તો આર વન આર ટુ આર થ્રી એ બધાની વેલ્યુ તમે મૂકો તો તમને આર ફોર મળી જાય, ઓકે। તો આ ત્રણ અવરોધોની કિંમત મૂકવાથી એ મળી જાય, તો આ જે છે બેલેન્સ કન્ડિશન થાય, આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર, આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર, આવું થાય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ થાય નહીં, એનો મિનિંગ એવો થઈ ગયો। આને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખાય, આર વન બાય આર થ્રી ઇઝ ઇક્વલ ટુ આર ટુ બાય આર ફોર, એટલે કે આર વન બાય આર થ્રી ઇઝ ઇક્વલ ટુ આર ટુ, તો આ બંનેનો રેશિયો લો ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો રેશિયો, એવું કરો તો પણ ચાલે, અથવા આ બંનેનો રેશિયો લો ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો, એવું કરો તો પણ ચાલે, બરાબર છે। એટલે અહીંયા આગળ માની લો, ચલો આ જે છે એમાં
આ વિસ્ટન બ્રિજ છે એમાં આ જે આર વન છે એ માની લો કે 5 ઓહ્મ હોય, ઓકે આર વન છે 5 ઓહ્મ હોય, અહીંયા આગળ જે આર ટુ છે એ માની લો કે 20 ઓહ્મ હોય, ઓકે ચલો અહીંયા આગળનો આર થ્રી છે એ માની લો કે 20 ઓહ્મ છે, ઓકે તો આ બાજુનો આર ફોર કેટલો હશે? ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ થતો નથી, તો તમે લખશો કે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર, ઓકે આર વન બાય આર ટુ એટલે 5/20 ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર એટલે 20/R4, ઓકે સો આર ફોર ઇઝ ઇક્વલ ટુ 20×20/5, ઓકે 80 ઓહ્મ. ચલો તમને ખબર પડી ગઈ કેટલો અવરોધ છે, બરાબર. તો ગેલ્વેનોમીટર જે છે એનું રીડિંગ જસ્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ જે છે એને ફરીથી આપણા સિમ્યુલેશનમાં સમજી લઈએ કે ભાઈ એક્ઝેક્ટલી કઈ રીતે થાય. ચલો તો જરા ફરીથી એને ધ્યાનથી જોઈ લો. આ જે અવરોધ છે એની વેલ્યુ કેટલી છે? 10 ઓહ્મ. તો આર વન કેટલા છે? 10. આર ટુ કેટલા છે? 10. ઓકે ચલો એ જે છે એ હું 20 કરી દઉં. ચલો તો આ 20 કરી દીધા. આ જે છે એ 10, તો આ કેટલા હોવા જોઈએ? 20. આ 20 કરી દઉં તો બેલેન્સ કન્ડિશન થઈ જશે. તો આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર એવું થઈ જાય. તો આને હું 20 કરી દઉં તો ગેલ્વેનોમીટરમાં કરંટ 0 થશે. જરા જોજો એનું રીડિંગ બદલાશે. જો જેમ હું 20 કરવા જાઉં છું એમ રીડિંગ બદલાય છે. ચલો 0 થઈ ગયું રીડિંગ. એનો મતલબ શું થયો કે આઈ વન કરંટ છે ઉપરની બ્રાન્ચમાંથી જાય છે, આઈ ટુ કરંટ છે નીચેની બ્રાન્ચમાં જાય છે, ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ થતો નથી. ઓકે તો બેલેન્સ કન્ડિશન હોય એના માટે જ આવું થાય. અને મિત્રો આ જે ડિસ્કશન છે એ મેં કેપેસિટરમાં પણ કહેલી કે કેપેસિટરમાં કોઈ આ રીતે આપેલું હોય તમને નેટવર્ક, તો એ નેટવર્કમાં C1, C2, C3 અને C4 આ રીતે તમને કેપેસિટર આપેલા છે. ચલો એક્ઝામ્પલ તરીકે અને C5 કેપેસિટર આ રીતે આપેલું છે, બરાબર. ચલો કેપેસિટર જે છે એમાં દરેકની વેલ્યુ સી છે, દરેકની વેલ્યુ સી આપણે લઈ લઈએ, આવું આપેલું છે. અને આમાં ટોટલ કેપેસિટન્સ કેટલું થાય એવું તમને કીધેલું છે. તો આ પણ તમારું બ્રિજ જ છે, આ બ્રિજ નેટવર્ક છે, આ કેપેસિટર માટે છે. તમે જુઓ C1/C2 ઇઝ ઇક્વલ ટુ C3/C4 થાય છે કે નહીં? હા, તો C/C ઇઝ ઇક્વલ ટુ C/C થાય છે. તો આ બેલેન્સ કન્ડિશન કહેવાય. અને બેલેન્સ કન્ડિશન હોય એ વખતે કરંટ છે આ ઉપરની બ્રાન્ચમાં જાય અને અહીંયાથી આ બ્રાન્ચમાં જાય, આ બ્રાન્ચમાં કોઈ કરંટ આવે નહીં, એટલે આ કેપેસિટર કાઢી દેવાનું. તો આ જે છે ફિગર એ આ રીતે થાય. આ બાજુનું કેપેસિટર છે એ સી. ચલો આગળનું કેપેસિટર ફરીથી સી, બરાબર. ચલો નીચે આ બાજુનું કેપેસિટર સી અને આ બાજુનું કેપેસિટર સી, ઓકે આવું થઈ જાય કારણ કે વચ્ચેનું C5 છે, કાઢી દીધું. ચલો તો આ સી અને સી સિરીઝમાં છે તો C/2 થાય કેપેસિટન્સ, અને આ નીચેનું સી અને સી છે એટલે સિરીઝમાં C/2 થાય કેપેસિટન્સ. કઈ રીતે? તમને ખબર છે C/N સિરીઝમાં, બરાબર. આ ઇક્વેશન તમારા ઉપર યાદ રાખવાનું. બંને હવે પેરેલલમાં છે તો C/2 + C/2 સમાંતરમાં છે એટલે ટોટલ કેપેસિટન્સ. એટલે બીજી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે, મેં તમને કહ્યું હતું કે જો બધા બ્રિજ નેટવર્ક હોય, એટલે કે આ વિસ્ટર્ન બ્રિજ ટાઈપનું બનતું હોય, બ્રિજ નેટવર્ક હોય, બધાની વેલ્યુ સેમ હોય તો ટોટલ કેપેસિટન્સ પણ, બધાની વેલ્યુ સી છે તો ટોટલ કેપેસિટન્સ સી થશે. બધાની માની લો કે 10 માઇક્રોફેરાડે છે, 10 માઇક્રોફેરાડે તો ટોટલ 10 માઇક્રોફેરાડે થશે. અવરોધમાં પણ એવું હોય કે જો બધા અવરોધ સરખા હોય, બધા અવરોધની વેલ્યુ સરખી હોય તો, ચલો આ રીતે આપેલું છે તો તમારે શું કરવાનું, બધાની વેલ્યુ આર 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 અને આર છે, બરાબર. 5 અવરોધ છે તો આ સમતુલન પરિસ્થિતિ છે, મતલબ બેલેન્સ કન્ડિશન છે, તો આ રેઝિસ્ટરને કાઢી દેવાનું, બરાબર. તો તમારી ફિગર છે એ આ રીતે થઈ જાય. અહીંયા આર અને આર બે સિરીઝમાં અને નીચે આર અને આર બે સિરીઝમાં, ઓકે. તો આર 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 અને આર, બરાબર છે. ચલો આર આર એટલે સિરીઝમાં કેટલા થાય? 2R. આર પ્લસ આર યાદ, કેપેસિટરથી ઉલટું ઇક્વેશન હતું, યાદ છે ને બધા. નીચે પણ કેટલા થાય? આર અને આર સિરીઝમાં 2R થાય, ઓકે. આ 2R અને 2R પેરેલલમાં એટલે 2R/2 એટલે ફરીથી આર થઈ ગયું. તો કેપેસિટર હોય તો સી વેલ્યુ આવે, અવરોધ હોય તો પણ સી વેલ્યુ આવે, બરાબર છે.
તો વિસ્ટન બ્રિજ છે એના નેટવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આ ટાઈપનું નેટવર્ક પણ આપતા હોય છે લોકો, કે જેમાં તમને પહેલી નજરે ખબર ના પડે. ચલો એક્ઝામ્પલ તરીકે તમને આવું કીધું હોય, જરા યાદ રાખજો, બરાબર યાદ રાખજો આ પોઈન્ટ જે છે આપણે મિસ ના કરી દઈએ. ચલો કોઈ નેટવર્ક તમને આ રીતે આપે, ઓકે, એ તમારી નજર જાય કે ભાઈ હા વિસ્ટમ બ્રિજ બને છે, દરેકની વેલ્યુ આ, ઓકે, વિસ્ટમ બ્રિજ બને છે એવું લાગે. ચલો અને માની લો આ રીતે આપેલું છે, ઓકે, અને બેટરી છે આ રીતે કનેક્ટ કરેલી છે, ઓકે. તમને લાગે કે ભાઈ ચલો વિસ્ટમ બ્રિજ બને છે, ઉતાવળમાં જરા તમે નિર્ણય કરી દો, તો બહુ હેસ્ટી તમે ડિસિઝન લઈ લો, તો જરા વિચારો આ તો વિસ્ટમ બ્રિજ નથી. વિસ્ટમ બ્રિજમાં શું થવું પડે, આ જે છે બેટરી આ બે પોઈન્ટ ઉપર લગાવેલી હોવી જોઈએ, અહીંયા આગળ આ રીતે પોઈન્ટમાં લગાવેલી હોવી જોઈએ, ઓકે. આ જે છે વિસ્ટમ બ્રિજ ના બને, અહીંયાથી જે કરંટ આવે આઈ, એમાં એક પોર્શન છે આ બાજુ જાય, એક કરંટનો પોર્શન આ બાજુ જાય અને એક કરંટનો પોર્શન આ બાજુ જાય, આ વિસ્ટમ બ્રિજ નથી. આનું સોલ્યુશન કરવું હોય તો આર અને આર, આનું ટોટલ ટુ આર થાય, આ બાજુ આર અને આર એટલે એનું ટોટલ ટુ આર થાય, એટલે આ ફિગરમાં આ બાજુ ટુ આર રેઝિસ્ટર અવરોધ, વચ્ચેના ભાગમાં આર અવરોધ, અને આ બાજુ કેટલો અવરોધ, ટુ આર અવરોધ, ઓકે. તો આ રીતની ફિગર થાય, ત્રણેય અવરોધો છે સમાંતરમાં છે, તો ટોટલ અવરોધ વન બાય આર ડેશ ઇઝ ઇક્વલ ટુ વન બાય આર વન પ્લસ વન બાય આર ટુ પ્લસ વન બાય આર થ્રી, એ રીતે કરવાનું થાય. તો વન બાય ટુ આર પ્લસ વન બાય આર પ્લસ વન બાય ટુ આર, ઓકે, વન બાય ટુ આર પ્લસ વન બાય ટુ આર એટલે વન બાય આર પ્લસ વન બાય આર, ઓકે, તો ટુ બાય આર, સો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ. તો આ રીતે આનું કેલ્ક્યુલેશન થાય, બરાબર છે. તો આવી જે ફિગરો છે એમાં તમારે ખાસ સમજવાનું છે, બરાબર, બહુ ઉતાવળમાં એનો નિર્ણય લેવાનો નથી. ચલો માની લો કે તમને કોઈ ફિગર આ રીતે આપેલી હોય, એક્ઝામ્પલ તરીકે વન ટુ થ્રી ફોર ફાઈવ, જરા ધ્યાનથી જોજો, દરેકની વેલ્યુ આર લઈ લો, ઓકે, અને આ બંને રેઝિસ્ટર આ બાજુ આ રીતે કનેક્ટ કરી દઉં, આ જે છે એને કનેક્ટ કરી દઉં, અને આ જે છે એને આમ કનેક્ટ કરી દઉં, અને તમને કહે કે એ અને બી વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો, સમતુલ્ય અવરોધ શોધો, તો શું કરશો, ઓકે. તો આ જે છે એ વિસ્ટન બ્રિજ બનશે, જરા તમે ધ્યાનથી જોજો. અહીંયા આગળ જ્યાં જંકશન બને છે, થ્રી વાયર ભેગા થતા હોય એના નામ આપી દેવાના, મેં તમને શીખવાડેલું નોડલ એનાલિસિસ. આ બાજુનું નામ આપી દઉં સી, ચલો આ બાજુનું નામ આપી દઉં ડી, અહીંયાનું નામ આપી દઉં ઈ, બરાબર. તો જરા ધ્યાનથી જુઓ, કોમન પોઈન્ટ કયા છે, તો એ સ્ટ્રેટલી કોની સાથે જોડાયેલો છે, અહીંયા એક વાયર રહી ગયો, ઓકે, એફ. ચલો એ છે કોની સાથે જોડાયેલો છે, ડી સાથે, તો અહીંયા પોઈન્ટને નામ આપી દઉં એ ડી. ચલો આ બી પોઈન્ટ છે કોની સાથે જોડાયેલો છે, ઈ સાથે, ધે આર કોમન પોઈન્ટ્સ, સો બી અને ઈ એવા નામ આપી દઉં. ચલો સી જે છે, સી જે છે કોની સાથે જોડાયેલો છે, એફ સાથે, તો અહીંયા નામ આપી દઉં સી એફ, ઓકે. આ વિસ્ટમ બ્રિજ છે બનશે નહીં, સોરી, જરા જોઈએ શું થાય છે. આ આર રેઝિસ્ટન્સ છે કોના વચ્ચે છે, એ અને સી વચ્ચે, તો એ અને સી વચ્ચે એક આર રેઝિસ્ટન્સ, સોરી આર રેઝિસ્ટન્સ લઈ લો. આ છે કોની વચ્ચે છે, સી અને ડી વચ્ચે, તો સી આ બાજુ છે અને ડી અહીંયા છે, તો એમની વચ્ચે ફરીથી એક આર રેઝિસ્ટન્સ લઈ લો. ચલો આ રેઝિસ્ટન્સ કોના વચ્ચે છે, તો ડી અને ઈ વચ્ચે, આ બાજુ ડી છે ને આ બાજુ ઈ છે, આ બાજુનો રેઝિસ્ટન્સ કોની વચ્ચે, ઈ અને એફ વચ્ચે, ઈ અને એફ વચ્ચે, અને આ બાજુનો રેઝિસ્ટન્સ એફ અને બી વચ્ચે, સો ઈ એફ અને આ બાજુ બી, ફરીથી બાજુ, ઓકે. ચલો તો આ વિસ્ટમ બ્રિજ નથી બનતો, અહીંયા શું બને છે, તો આ બંને સમાંતરમાં થાય એટલે એમનું આર બાય ટુ થાય રેઝિસ્ટન્સ, આ જે છે એનો આર બાય ટુ થાય, આ બંનેનો આર બાય ટુ લખી દઉં,
આ જે છે બંનેનો આર બાય ટુ થાય, આ બંને રેઝિસ્ટન્સ. ઓકે, અને એની સાથે નીચે એક આર. ઓકે, તો આગળ શું થશે? એ અને બી પોઈન્ટ આર બાય ટુ, આર બાય ટુ શ્રેણીમાં છે, સિરીઝમાં છે, તો આર થાય. નીચે પેરેલલમાં સમાંતરમાં એક આર, એ અને બી પોઈન્ટ આર આર એટલે આર બાય ટુ. ઓકે, આ રીતની ફિગર એની થઈ જાય, બરાબર છે? ચલો, તો નોડલ એનાલિસિસ કરીને જરા તમને કોઈ વિસ્ટમ બીજની કોઈ ફિગર આપેલી હોય તો જરા તમારે વિચારવાનું છે. એક ફિગર ચલો હું આ રીતે ડ્રો કરું કે જેમાં વિસ્ટમ બ્રિજની મદદથી તમે સોલ્વ કરી શકો કે નહીં. ચલો એક્ઝામ્પલ તરીકે આપણે સ્ટાર નેટવર્ક જેવું લઈએ. ચલો આ રીતે એવું લઉં. ઓકે, દરેક રેઝિસ્ટર છે એની વેલ્યુ આર. તો મારે એ અને બી વચ્ચે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. આમાં શું કરશો? દરેકની વેલ્યુ આ, તો તમારે નજર દોડાવવાની, સૌથી પહેલાં શક્યતા વિચારવાની કે ભાઈ વિસ્ટર્ન બ્રિજ ક્યાંય બને છે, બને તો સારું. જરા અહીંયા ધ્યાનથી જુઓ, આ જે છે એ વિસ્ટર્ન બ્રિજ તમારો બનશે. અહીંયાનો રેઝિસ્ટન્સ આર, અહીંયા આર, એટલે આર વન, આ બાજુનો આર ટુ જે છે એ પણ આર, આ બાજુનો આર થ્રી આર, અને આર ફોર આર. તો આ વચ્ચેનો જે રેઝિસ્ટન્સ છે એમાં કરંટ પાસ થશે નહીં, એટલે આને કાઢી દેવાનો. ઓકે, આ વિસ્ટમ બ્રિજ બની જાય. તો એને કાઢી દો તો નવી ફિગર જે છે આવી બની જાય, આની આર. ચલો, આ બાજુનું રેઝિસ્ટન્સ આર, આ રેઝિસ્ટન્સ અગેન આર, આ જે રેઝિસ્ટન્સ આર, અને નીચેનો રેઝિસ્ટન્સ જે છે. ઓકે, પેલો વચ્ચેનો કાઢી દીધો. તો આર અને આર આ સિરીઝમાં થઈ ગયા, તો એનો ટોટલ કેટલો થાય? ટુ આર. ચલો, એની સાથે બીજા જોડાયેલા છે આર અને આર, સિરીઝમાં થઈ જાય ટુ આર. અને એની સાથે આ નીચેનો આર જે છે, આ નીચેનો આર જે છે, ઓકે, પેરેલલમાં થઈ ગયા. બસ હવે આને સોલ્વ કરી દેવાનું છે. ચલો, તો આ રીતે આ જે છે એમસીક્યુ સોલ્વ કરી શકાય આ ટાઈપનો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે વિસ્ટમ બ્રિજ જે છે એને રિલેટેડ એમસીક્યુ કેપેસિટરના અંદર હોય, રેઝિસ્ટરના અંદર હોય, એ તમારે સમજવાના છે. પણ આની જે નેક્સ્ટ થિયરી છે એ થિયરી છે મીટર બ્રિજ. ઓકે, તો તમારું જે પ્રેક્ટિકલ છે એ વિસ્ટમ બ્રિજ ઉપર ડિપેન્ડેડ હશે. વિસ્ટમ બ્રિજ તમારે બનાવવો હોય તો એના માટે છે મીટર બ્રિજ. એક પ્રોબ્લેમ એવો છે કે અહીંયા આગળ મેં તમને જે સમજાવ્યું, અહીંયા આગળ મેં તમને જે સમજાવ્યું એમાં તમારે આ જે અજ્ઞાત અવરોધ શોધવો હોય, આર ફોર અજ્ઞાત અવરોધ શોધવો હોય, તો તમારે આર વન, આર ટુ, આર થ્રી ની કિંમતો બદલવી પડે. આ કિંમતો અલગ અલગ બદલવી પડે, તમારી મરજી. તમે આર ટુ બદલો, આર થ્રી બદલો, આર વન બદલો, કે બધા બદલો, કોઈ પણ એક બદલવાનો થાય. આ કિંમતો બદલવાની અને ગેલ્વેનોમીટરમાં કરંટ ઝીરો કરવાનો હોય. તો કિંમતો બદલવા માટે તમારી જોડે શું હોય એ જરા રેઝિસ્ટર બોક્સ તમને બતાવી દઉં. તો રેઝિસ્ટન્સ બોક્સ જે છે, રેઝિસ્ટન્સ બોક્સ લેબમાં તમારી જોડે આ ટાઈપનું રેઝિસ્ટન્સ બોક્સ હશે, જેવું તમને અહીંયા બતાવું છું. આ જે છે રેઝિસ્ટન્સ બોક્સ છે એક્ઝેક્ટલી, બરાબર. ચલો આને લઈ લો. આ જે છે 5000 ઓમનું રેઝિસ્ટન્સ બોક્સ છે. આ જે સ્વિચો છે, આ સ્વિચો તમારે ખોલવાની હોય. ધારો કે અહીંયા 1000ની વેલ્યુ લખી હોય, એની સ્વિચ ખોલો તો એનો અવરોધ 1000 થઈ જાય, એટલે કે એનો રેઝિસ્ટન્સ 1000 થઈ જાય. એ રીતે 2000ની સ્વિચ ખોલો તો 2000 થઈ જાય. તો તમારે આ રીતે અલગ અલગ વેલ્યુઓ ખોલીને રેઝિસ્ટન્સ બદલવો પડે. અને આ કામ છે બહુ અઘરું છે. અઘરું એટલે મતલબ સમય માગી લે, ઘણો બધો સમય જાય. આર વન, આર ટુ, આર થ્રીની કિંમતો બદલવામાં ઘણો બધો સમય જાય. આવું ના કરવું હોય તો આપણે જે છે એનો એક રસ્તો કાઢેલો છે, જેને કહેવાય મીટર બ્રિજ. તો લેબોરેટરીમાં આ ટાઈપનું મીટર બ્રિજ હશે,
जरा एने ध्यान थी जोई लो। आज छे मीटर ब्रिज छे बराबर, एना अंदर शू छे तो अहींया आगळ एक लाकड़ानुं पाटियुं छे, वुडन प्लेट छे, देखाय छे ने बधाने, वुडन प्लेट छे अने एना उपर आ जे छे कॉपरनी मेटल स्ट्रीप छे, आ कॉपरनी मेटल स्ट्रीप जोड़ेली छे, अहींया वच्चे गेप राखेली छे, અહીંયા ફરીથી મેટલ સ્ટ્રીપ છે, અહીંયા ગેપ રાખેલી છે અને અહીંયા ફરીથી મેટલ સ્ટ્રીપ છે, અહીંયા વચ્ચેના ભાગમાં અહીંયા એક વાયર છે, આ જે છે એ લોંગ વાયર છે, એ 1 મીટર લેન્થનો હોય, 1 મીટર લંબાઈનો હોય, એટલે આને કહેવાય મીટર બ્રિજ, આની લંબાઈ 1 મીટર હોય એટલે અહીંયા સ્કેલ રાખેલો હોય, સ્કેલથી તમે જોઈ શકો। આ જે યલો કલરના જે છે એ સ્ક્રૂ છે, ત્યાં આગળ વાયર લગાવવાના હોય, આનો સ્કીમેટિક ડાયાગ્રામ તમને અહીંયા ઉપર આપેલો છે, કેવું લાગે? ચલો એની કોઈ બીજી પ્રોપર ફિગર હોય। चलो तो आ रीते आ 1 મીટર नो स्केल छे, ते आगळ एक वायर लगायेलो छे, ए कयो वायर होय तो निक्रोम कॉन्स्टंटन, आपणे जे एलॉयज ना मिश्र धातुना जोया था के जे तापमान साथे अवरोधकता जेनी बदलाय नहीं एनी वात छे, एवा होय एलॉयज मिश्र धातुना वायर होय। चलो तो आ जे छे ए आपणो मीटर ब्रिज छे बराबर, तो मैं तमने समजाव्यो प्रमाणे અહીંયા તમે જોઈ લીધું, આને કહેવાય જોકી, આ જે છે જોકી, ઓકે જરા જોકી પણ જોઈ લો, આ જે છે જોકી, હું જોકી બોલું એ વખત તમારે આની કલ્પના કરવાની છે। ચલો તો હું તમને એક્સપેરિમેન્ટ તો સમજાવી લઉં, પણ એ માટે જરા આપણે પહેલાં એનું કન્સ્ટ્રક્શન સમજી લઈએ। તો મેં તમને જે સમજાવ્યું એમાં શું થાય કે 3 અવરોધ તમારે વિષ્ણમ બ્રિજમાં બદલવા હોય, આર વન આર ટુ આર થ્રી, તો એક બહુ કામ અઘરું છે, એટલે તમે વિકસાવેલું છે મીટર બ્રિજ। મીટર બ્રિજના અંદર મેં સમજાવ્યું પ્રમાણે લાકડાનું પાટિયું એટલે વુડન પ્લેટ હોય અહીંયા આગળ, ઓકે ત્યાં આગળ અહીંયા એલ શેપની કોપરની પટ્ટી હોય, તમને સમજાવી, કોપર સ્ટ્રીપ છે એ, તે આ બાજુ પણ એલ શેપની કોપર સ્ટ્રીપ હોય બરાબર, અને વચ્ચે કોપર સ્ટ્રીપ હોય કોપરની પટ્ટી, ઓકે અહીંયા ગેપ બનાવેલી છે, અહીંયા ગેપ બનાવેલી છે, અહીંયા તાર જોડવા માટે સ્ક્રૂ હોય, સ્ક્રૂને ઓપન કરીને ત્યાં આગળ વાયર ભરાઈ દે, અહીંયા આગળ પણ સ્ક્રૂ હોય, એ જે સ્ક્રૂ છે એમની વચ્ચે અહીંયા આગળ એલોય મિશ્ર ધાતુનો આ જે છે એ મિશ્ર ધાતુનો જે છે તાર, એલોય મિશ્ર ધાતુનો વાયર હોય, કયો? નિક્રોમ કોન્સ્ટન્ટન આપણે જે વાત કરી હતી ને એ બધા, અને અહીંયા આગળ સ્કેલ રાખેલો હોય 1 મીટરનો, જે બતાવે કે કેટલી લેન્થ છે, અહીંયા આગળ આ સ્કેલ છે, ઓકે 1 મીટર એટલે 100 સેન્ટીમીટરનો સ્કેલ છે, 0 થી 100 આ બાજુ પણ રીડિંગ હોય, 0 થી 100 આ બાજુ, બે બાજુ રીડિંગ લઈ શકાય બરાબર। અને તમારે શું કરવાનું છે, બસ આ થઈ ગયું મીટર બ્રિજ। હવે અહીંયા આગળ વચ્ચે પણ એક સ્ક્રૂ હોય, વર્કિંગ કઈ રીતે કરે તો આમાં તમે બહુ આસાનીથી અજ્ઞાત અવરોધ શોધી શકો, કઈ રીતે જરા સમજાવો। તમારે ખાલી શું કરવાનું છે, તો એક જાણીતો અવરોધ લેવાનો છે, જેમ કે 100 ઓમ 200 ઓમ જેવી તમને વેલ્યુ ખબર હોય એવો એક જ અવરોધ લેવાનો છે, R1, ઓકે એ જે અવરોધ છે એને આ બે સ્ક્રૂના વચ્ચે જોડી દેવાનો છે, એટલે પહેલી જે ગેપ છે એના વચ્ચે તમને જાણીતો અવરોધ નોન રેઝિસ્ટર જોડી દેવાનો છે, આની કિંમત તમને ખબર હોવી જોઈએ। જે શોધવાનું છે એને બીજી ગેપમાં તમે જોડશો, એટલે અહીંયા આગળ જે શોધવાનું છે રેઝિસ્ટન્સ જોડશો, ચલો R2 તરીકે જે શોધવાનું છે RX અવરોધ તમે મૂકશો, ઓકે અહીંયાની જે સ્ક્રૂ છે ત્યાંથી એક વાયર જોડશો, એ વાયરને તમે ગેલ્વેનોમીટર સાથે જોડશો, ઓકે અને ગેલ્વેનોમીટરનો જે બીજો છેડો છે જોકી સાથે જોડશો, જોકીમાં શું હોય તો મેં તમને અહીંયા સમજાવ્યું। જોકી આ જોકી છે, ઓકે આ માર્કર પેન જેવું લાગે છે, ત્યાં આગળ અહીંયા છેડો જોડી દેશો, આગળ અણીવાળો ભાગ છે એને અહીંયા વાયર ઉપર તમારે સરકાવવાનો બરાબર છે, ચલો એનો એક્સપેરિમેન્ટ હું બતાવું, એ પહેલા તમને અહીંયા સમજાવી દઉં। તો જોકી જે છે એ આવી પેન જેવું હશે, સેમ આ રીતે એના આગળ અણીવાળો ભાગ હશે, એને આ વાયર છે એના ઉપર આમ સરકાવવાનું હોય, ઓકે એનો પાછળનો છેડો છે એ વાયર સાથે ગેલ્વેનોમીટર સાથે કનેક્ટેડ હોય, અને તમારે આ બાજુનું જે સ્ક્રૂ છે અને આ બાજુનું જે સ્ક્રૂ છે એની સાથે બેટરી જોડી દેવાનું થાય,
એટલે આ એક્ઝેક્ટલી તમારો વિસ્ટમ બ્રિજ બની જાય. જરા ધ્યાનથી જુઓ, ઓકે, આર વન આર ટુ અને આર થ્રી આર ફોર ક્યાં આવે જરા સમજાવો. હવે તમારે આ જે રેઝિસ્ટન્સ છે એને શોધવાનો છે. થિયરીનું નામ લખવાનું બાકી, મીટર બ્રિજ, ઓકે, આઈએમપી થિયરી છે. ચલો મેં શું વાત કરી તમને, હા, કે તમારે આ અજ્ઞાત અવરોધ જે આનો રેઝિસ્ટન્સ છે શોધવાનો છે. તમે શું કરશો, આ જે જોકી છે, આ જોકી છે, એ જોકીને અહીંયા રાખશો પહેલા, અને આ બાજુ આમ સરકાવવાનું, સ્લાઇડ કરવાનું, આ જે વાયર છે ને એના ઉપર મૂકશો અને આ રીતે આમ સ્લાઇડ કરવાનું ચાલુ કરશો. તમે જ્યારે આમ સ્લાઇડ કરશો એટલે ગેલોમીટરનું રીડિંગ છે બદલાશે. એ રીડિંગ છે ને તમારે કેટલું કરવાનું, ઝીરો. માન લો કે જોકીને તમે અહીંયા આગળ ટચ કરાવો, ઓકે, અહીંયા આગળ ટચ કરાવો અને ગેલોમીટરનું રીડિંગ ઝીરો થઈ ગયું. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે આ બાજુનો રેઝિસ્ટન્સ આર વન, આ બાજુનો રેઝિસ્ટન્સ આર ટુ, આપણા વિસ્ટમ બ્રિજ પ્રમાણે આ જે અવરોધ છે, અવરોધક તાર એટલે કે રેઝિસ્ટિવ વાયર, એનો પણ રેઝિસ્ટન્સ હોય. એ જે રેઝિસ્ટન્સને કહેવાય આર થ્રી, અને આ બાજુનો જે રેઝિસ્ટન્સ છે એને કહેવાય આર ફોર. એટલે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર જેવું થઈ ગયું. તો એક્ઝેક્ટલી આ વિસ્ટમ બ્રિજ બની ગયું આપણું, બરાબર છે. અને ગેલોમીટરમાંથી કોઈ કરંટ પાસ થતો નથી, બરાબર. અને એ કન્ડિશનમાં આર વન બાય શું કરીએ આપણે, આર ટુ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો રેઝિસ્ટન્સ આર થ્રી બાય આ બાજુનો રેઝિસ્ટન્સ આર ફોર. આ પૂરું થઈ ગયું, ક્લિયર, બધાને ખબર પડી ગઈ. ચલો માની લો કે આર થ્રી છે એ વાયરનો અવરોધ છે ને. તમને આર ઇઝ ઇક્વલ ટુ યાદ છે, રો એલ બાય એ ઇક્વેશન. તો આર થ્રી માટે હું લખું આર થ્રી ઇઝ ઇક્વલ ટુ રો એલ થ્રી બાય એ, અને આર ફોર જે રેઝિસ્ટન્સ છે એના માટે લખું રો એલ ફોર બાય એ. આ રો એટલે શું, રેઝિસ્ટિવિટી, સેમ અવરોધકતા. એમ સર એક જ વાયર છે નાઇક્રોનો એટલે બંને માટે સેમ હોય, એટલે રો વન રો ટુ એવું લખવાની જરૂર નથી, રો થ્રી રો ફોર એવું લખવાની જરૂર નથી. એના આડછેદનું ક્ષેત્ર પણ સેમ વાયર છે તો એના આડછેદનું ક્ષેત્ર પણ સરખું હોય, એટલે એ થ્રી એ ફોર એ લખવાની જરૂર નથી. તો તમે જુઓ આર થ્રી પ્રપોઝનલ એલ થ્રી અને આર ફોર પ્રપોઝનલ એલ, મતલબ આની જેટલી લંબાઈ છે એટલો એનો અવરોધ હોય, આની જેટલી લંબાઈ છે એટલો અવરોધ હોય. તો અહીંયા આગળ આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોરની જગ્યાએ શું લખું, એલ થ્રી બાય એલ ફોર. ઓકે, આ થઈ ગયું તમારું સૂત્ર. તો હવે તમારે કરવાનું ખાલી શું રહ્યું, આર વન તમને ધારો કે અવરોધ ખબર છે, માની લો કે આ 100 ઓમ અવરોધ તમને ખબર છે, તો તમે અહીંયા 100 ઓમ લખી દેશો. ચલો બાય આર ટુ, આ તમારે અવરોધ શોધવાનો છે એટલે આર ટુ લખશો. એલ થ્રી એટલે આ બાજુની જે લંબાઈ છે એલ થ્રી કહેવાય, આ બાજુની જે લેન્થ છે એને એલ થ્રી કહેવાય, અને આ બાજુની જે લેન્થ છે એને એલ ફોર કહેવાય. તો એલ થ્રી એ તમને જેટલા મળ્યા, ધારો કે 30 મળ્યા, 30 સેન્ટીમીટર મળ્યા, આ બાજુની લંબાઈ 30 સેન્ટીમીટર છે, તો આ બાજુની લંબાઈ કેટલી હોય, 1 મીટર મેં ટોટલ કીધું હતું, એટલે આ 100 સેન્ટીમીટર ટોટલ હોય. આ 30 હોય તો આ કેટલા હોય, 60, કે 70 સેન્ટીમીટર. ઓકે, તો તમારે શું કરવાનું છે, 0 0 નીકળી ગયા, તો આર ટુ ઇઝ ઇક્વલ ટુ 100 × 7/3 અવરોધ મળી ગયું. સિમ્પલ, તમારે આમાં કરવાનું શું, ખાલી ગેલોમીટર જે છે એની સાથે જોકી જોડેલો એને સ્લાઇડ કરવાની. ગેલોમીટરનું રીડિંગ 0 થઈ જાય એટલે આ બાજુનું ડિસ્ટન્સ માપી લેવાનું, આ બાજુનું ડિસ્ટન્સ માપી લેવાનું. ટૂંકમાં આ જે છે એને મારે લખવા, તો આ રીતે લખાય આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 100 - L, આ રીતે લખાય. આનો મિનિંગ શું થયો, ચલો આ આપણું મીટર બી સિમ્પલ, આર વન આર ટુ, ધારો કે તમારી જે જોકી છે એ અહીંયા આગળ કનેક્ટેડ હોય, તો આ બાજુની લેન્થ એલ હોય, તો આ બાજુની લેન્થ કેટલી હોય, 100 - L હોય. ઓકે, તો એ તમને ખબર પડી જાય. તો આમાંના કોઈ પણ ઇક્વેશન તમે વાપરી શકો મિત્રો. તો મીટર બ્રિજ જે છે એની મદદથી અજ્ઞાત અવરોધ શોધવાનો એક્સપેરિમેન્ટ આપણે આવશે. તો આ થિયરી હું તમને મોકલું છું પીડીએફમાં, એ રીતે લખવાની છે, હાલ તમે સમજી લીધી આઈએમપી થિયરી છે, બરાબર. ચલો મીટર બ્રિજનો જે છે એ એક્ઝામ્પલ, ચલો વિડીયો તમે, ચલો તો
જે એક્સપેરિમેન્ટ છે એના અંદર શું હોય જરા ધ્યાનથી જુઓ તમે. અહીંયા આગળ સર્કિટ ડાયાગ્રામ આપેલો છે, આપણે એ રીતે કનેક્શન કરવાના છીએ. સર્કિટ ડાયાગ્રામ તો આપણે સમજી લીધું. ચલો અહીંયા આગળ જરા ધ્યાનથી જુઓ. મેં તમને સમજાવ્યું પ્રમાણે કોપરની આ સ્ટ્રીપ છે, આ રીતે કોપરની સ્ટ્રીપ છે, એની વચ્ચે આ મીટર પટ્ટી છે એટલે મીટર સ્કેલ છે, એના ઉપર રેઝિસ્ટિવ વાયર છે. લેફ્ટ ગેપ રાઇટ ગેપ તમે ગમે ત્યાં અનનોન રેઝિસ્ટન્સ અજ્ઞાત અવરોધ ગમે ત્યાં મૂકી શકો, તમારી મરજી. ચલો અહીંયા લેફ્ટ ગેપમાં તમે અનનોન રેઝિસ્ટિવ વાયર મૂકવાના છે. તો આ જે છે એ અનનોન રેઝિસ્ટિવ વાયર છે. આ નિક્રોમનો કેવો ગમે તે વાયર આપેલો છે, આનો અવરોધ શોધવો છે એટલે આપણે આપણા માટે અજ્ઞાત અવરોધ છે. ઓકે, પછી ગેલ્વેનોમીટર જે છે એ કનેક્ટ કરવાનું છે. તો અહીંયા વચ્ચેનું જે સ્ક્રૂ છે એને ગેલ્વેનોમીટરના એક છેડા સાથે કનેક્ટ કરવાનું છે. એટલે એક છેડો અહીંયા સ્ક્રૂ સાથે અને બીજો છેડો ગેલ્વેનોમીટર સાથે. ઓકે, આ ગેલ્વેનોમીટર જે છે એના નેગેટિવ સાથે, અહીંયા જે પોઝિટિવ છે એને જોકી સાથે કનેક્ટ કરવાનો. ચલો, તો એકચ્યુઅલી ગેલોમીટરમાં નેગેટિવ પોઝિટિવ ના હોય. ઓકે, આ વિડીયોમાં બતાવેલું છે. ચલો અહીંયા જોકી સાથે કનેક્ટ કરવાનું. હવે જે જ્ઞાત અવરોધ એટલે કે નોન રેઝિસ્ટન્સ છે એને રાઈટ ગેપમાં મૂકવાનો છે. રાઈટ ગેપ જે છે ત્યાં આગળ નોન રેઝિસ્ટન્સ આપણે મૂકવાનો છે. ચલો આ જે રેઝિસ્ટન્સ બોક્સ છે ઓકે ત્યાં આગળ જોડી દીધો અને એનો બીજો છેડો એ બીજા સ્ક્રૂ સાથે એટલે તમારા ગેપમાં એ કનેક્ટ થઈ ગયો. ચલો, તો જાણીતો અવરોધ અહીંયા આપણે જોડી દીધો. ચલો આ જે છે બંને સ્ક્રૂ એની વચ્ચે તમારે બેટરી જોડવાની છે, આ સ્વિચ છે. ઓકે, આ બ્લેક ભાગ તમે ઓપન કરો એટલે ખુલ્લું થઈ જાય એટલે કે ઓફ થઈ જાય, ઇન્સર્ટ કરો એટલે ઓન થઈ જાય, સિમ્પલ સ્વિચ છે. ચલો આ બાજુનો જે છેડો છે આગળ લઈ જાઓ અને બેટરી સાથે કનેક્ટ કરી. તો આ થઈ ગયું કનેક્શન મીટર બ્રિજનો. ઓકે, પહેલી ગેપમાં અજ્ઞાત અવરોધ, બીજી ગેપમાં જ્ઞાત અવરોધ. ઓકે, તો મિત્રો મેં સમજાવ્યું પ્રમાણે આપણે પ્રેક્ટિકલ આવવાનું છે, તો પ્રેક્ટિકલમાં આપણે એ બધું વિશેષ જોઈશું. અધરવાઇઝ તમે યુટ્યુબમાં મીટર બ્રિજ એક્સપેરિમેન્ટ એ રીતે તમે સર્ચ કરશો, બરાબર છે? તો તમે આ બંને ગેપમાંથી કોઈ પણ ગેપમાં અનનોન રેઝિસ્ટન્સ મૂકી શકો, પણ યાદ રાખો કે જે રીતે મૂકો એ રીતે વેલ્યુ લેવી પડે. આર વન તમે આ ગેપમાં તમે મૂકો તો એ પ્રમાણે એની વેલ્યુ શોધવાની થાય. કોમન ઇક્વેશન મારે બનાવવું હોય તો આ રીતે હું બનાવી શકું. અહીંયા ધારો કે મેં અનનોન રેઝિસ્ટન્સ મૂકેલો હોય આ ગેપમાં એક્સ અને આ ગેપમાં આર, તો એક્સ બાય આર ઇઝ ઇક્વલ ટુ એલ બાય 100 માઇનસ એલ, આવું થઈ જાય ઇક્વેશન. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ અનનોન રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એલ બાય 100 માઇનસ એલ ઇન્ટુ આર, બરાબર છે? તો આ બંને આઈએમપી થિયરી છે, હું તમને મોકલાવું છું એ રીતે તમારે લખવાની છે. એમાં વિસ્ટમ બ્રિજ જે છે એ નેટવર્ક સોલ્યુશન જે હમણાં મેં તમને સમજાવી એવા અલગ અલગ નેટવર્ક સોલ્વ કરવામાં તમને વપરાશે, એટલે એ જરા ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? અને આપણે એ રીતે આગળ જોઈશું. ચલો મિત્રો, તો અહીંયા સુધી આપણે રાખીએ.